हे मानवी मनमा फले मलकाय थारो मारा धणी नु थाय पतंगियो दीवाने जोय हर खाय पळमायना प्राण उडी जाय चलन कपट नथी प्रभु जी ने प्यारा चमके छे रोज घणा आभ मा तारा चमके तो पळमा टूटी जाय थारो मारा धणी नु थाय पतंगियो दीवाने जोय हर खाय तारो मारा धणी नु थाय मानवे मन मा भले मलकाय तारो मारा धणी नु थाय वाह बकुल वाह ई तारो हासो तारो तो धणेलो ज थाय आलो नित कहता के भगवान ने मर्जी वगैरह पांदड़े न फरके तो ई हासो पण बधी वात मा नहीं बकुल केम बधी वात मा नहीं એટલે બધી વાતમાં છે ને ભગવાનનો ધાર્યો ન થાય એટલે પણ કઈ વાતમાં ન થાય હાલો કયો અમુક અમુક છે ને આપણું ધાર્યું થાય પણ શામાં મને કયો હાલો જો આપણે ખાવા બેઠા હોય એમ નહીં થાળીમાં રોટલો હોય અને આપણે ખાવા હોય તો આપણે હાથે ભાંગીને જ ખાવા પડે ને ત્યાં થોડા ભગવાન ખવરાવવા આવે આપણને તે પણ ભગવાન ખવરાવવા ન આવે પણ ભગવાન ધારે ને તો થાળીમાંથી રોટલો ન ખાવા દે એ કેવી રીતે હવે લખવા કરી નાખ્યો હાથે તો આમ છે ને કેરામાં પાવડો જાય ને એમ રોટલા આમ ભાંગીને શાકમાં બટકું પડે ને અહીંયા સુધી પગે ભાઈ અહીંયા બટકું પડી જાય ફાટ કરતું ભગવાન ધારે ને તો ખાવા દે ધાર્યું ધણી નું જ થાય એ તારો હાસો બકુલ તો આ પછી આમથી થોડી કહેવા જ પડી હોય ધાર્યું ધણી નું થાય એ હાસો તારો લે એ હવે તમે બંધ થાવ આખા ગામની પંચાયત તમારી બેન કરવાની હોય આખી દુનિયા શું કરે ને બસ દી ખબર રાખે એમ નહીં અહીંયા થોડા ઘણા પાંદડા અહીંયા વળાવો ને હાલો ને જો બોલો એટલે પાંદડા કઈ અમારે વાળવાના હોય તો તો કાલ સવારે તમે એમ કહો રોટલી વળાવો તો હું અમાર રોટલી વળાવવાની તો એમાં શું થઈ ગયું ને રોટલી વાળી દેવાની એવું નો હાલો ભાઈ તો હવનું કામ હવને કરવાનું હોય એ હારું હારું હવે પાંદડા નો વળાવો ને તો કઈ નહીં ઓલા આપણા ઘરે ફૂકણી પડી છે ઓલી ઈ તો લઈ આવી દીધો એટલે ફૂકણી મારી એટલે બધા પાંદડા ઉડી તો જાય બ્લોવર ની વાત કરે અહીંયા હા આમ આમ બ્લોવર મારવાનું અને આ એટલે ઠેટ ઘરે જ આયા હુંથી દોડું કેટ લાવું એમ નહીં બકુલ આ ને કહેતા કે ગાંડા ના કા ગામ ન હોય ઈ અમુક આની જેવા હોય હવે તું મારવા થાંભળ હવે અહીંયા એવડે મશીન માર્યું હોય તો અહીંથી પાંદડા ઉડીને જાય ક્યાં મૂળ તો આપણે આપણી વાડીમાં રહે કે નહીં તો હાય તે પણ ભાભી અહીંયા છે ને એવું બ્લોવર ન મારવાનું હોય તો કાલ સવારે તમે એમ કહો અમને રાંધવામાં કંટાળો આવે રાંધવાના મશીન લઈ ગયો તો એ કોઈ દી કીધું એવું તમને રાંધવાનું મશીન લઈ ગયો એવું ખર્ચો છે બકુલ તાર ભાભીમાં ઘણો ખર્ચો છે એમ નહીં હું ખર્ચો કરાઈ દીધો આટલા ટાઈમમાં અમે તમને ના ના આ તો તમને આજ ખબર પડી કે ઓલા રાંધવાના મશીન આવ્યા અમને તો કેદું ની ખબર છે અમે તો કોઈ દી કીધું નહીં કે તમે મશીન લાવી દો તો જ રાંધીને ખવડાવીશું એ પણ ભાઈ એવા કઈ રાંધવાના ખાવાના એવા બધા મશીન આપણે થોડા લાવવાના હોય એ તો શહેરમાં એવા મશીન બધા આવ્યા કરે તો એવો ફેશનમાં આપણે ન રહેવાનું હોય એવી ફેશન આપણા ઘરમાં ભાળી ના રે ના તો અને છે ને બકુલ માતાજીની દયા છે આપણા ઘરમાં છે ને ફેશન છે જ નહીં હા ફેશનનો વાયરો આપણા ઘરમાં નથી વાયો એ બહુ સારું છે એમ નહીં પણ ફેશનનો વાયરો કદાચ વાયો એવા તો તમે ન્યા ન્યા ક્યાં ખર્ચા કરી કરીને ઊંધા પડી જવાના હતા ના ના કોઈ દી પાવડરનો ડબ્બો એક લાવી દીધો તમે એ બસ હો હવે જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે બધી કટલેરી મોકલાવી ને એમાં ભેગો પાવડરનો ડબ્બો હતો ઓહો હો ઈ તો કોને ખબર કેવો પાવડર હતો એમ નહીં પણ મોઢે લગાડીએ ને તો મોઢું કાબર તેતરું લાગે પરતર પાવડરનો ડબ્બો મોકલાવ્યો તો તે કાઈ પાવડર ચોપડે ઉજળા ન દેખાય ઈ તો આપણા કર્મ હારા હોય ને તો આપણે ઉજળા લઈ ગયા કા બકુલ ઈ વાત તમારી હાસી લ્યો દીપકભાઈ ઈ તમે કીધું ને અરે રે 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 આ તો હું પણ ઘડેક થાય ને વાહામાં હાથ લઈ જાશો એમ સૌ આ લોકો નું તો છે ને હાઈલાઈટ કરશે તું નાખી જા મને છે ને દીપકભાઈ ઘણા વખત આ કઈડ બહુ દુખે છે કેટલા ડોક્ટર ને દેખાડ્યું ને ફેર જ નહીં પડતો પણ તું એવા બધા સાલો ડોક્ટર આગળ હું કામ જાશો એકવાર કાક હારા ડોક્ટર ની તપાસ કરાય ને એટલે કાયમ નો દુખાવો મટી જાય એ પણ હારા માં હારા ડોક્ટર ઓલા ડોક્ટર માંદા સાહેબ છે ને એને છેલ્લે દેખાડી આવ્યો તો એનાથી ફેર ન પડ્યો નકર માંદા સાહેબ છે ને એનું નામ ફૂલ વખણાય આ આપણા ગામમાં ઓલા મમરાભાઈ છે ને ઈ એના વહુ ને બહુ મારતા તે માંદા સાહેબ પાસે લઈ ગયા ને માંદા સાહેબે એનું વહુ ને કીધું કે મીઠાન પાણી કોગળા કરજો તે દુના મમરાભાઈ છે ને એન વહુ મારતા બંધ થઈ ગયા એની પાસે હું જીવ્યો મને ફેર પડવા જોવે ને હે બકુલ આ મમરાભાઈ એનું વહુ મારે અને મમરાભાઈ ના વહુ મીઠા ને કોગળા કરે અને મમરાભાઈ પાસે એને મારતા બંધ થઈ જાય એટલે આ કેવી દવા કરે એ માંદા સાહેબ એ ને સમજાતું હવે માંદા સાહેબે છે ને એના વહુ ને એમ કીધું કે મમરાભાઈ જેવા ઘરમાં દાખલ થાય એટલે તમારે મીઠાન કોગળા કરવાનું ચાલુ કરી દેવાનું તમને મારે કેવું તે દુના બંધ થઈ ગયા મૂળ વાત શું હતી ખબર તમને આ મમરાભાઈ ના વહુ છે ને એની મૂળ કડવી બોલી અને મમરાભાઈ ઘરમાં આવે એટલે આ બોલવાનું ચાલુ કરે એટલે મમરાભાઈ બે નાખે હવે ઓલા ઘરમાં આવે ને મીઠાન કોગળા ચાલુ થઈ ગયા એટલે બોલવાનું બંધ થઈ ગયું એટલે શું થાય હા કકળાટ વહી ગયો
એમ વાત છે એક કામ કરીને બકુલ તો એ માંદા સાહેબ પાસે છે ને હું એ તારા ભાઈબીન લઈ જાઉં આ મારે કાયમનો કકડાટ છે ને એ વયો જાય આ તારા ભાઈબીન બોલી એવી જ છે કરડકડી બસ લ્યો હવે મને મમરા ભાઈ નું ઓવ ભેગી હરખાવામાં હું કઈ મમરા ભાઈ નું ઓવ જેવી થોડી છું બકડી પાસું ભૂત છું બાપા એલી તું કા આટલી બધી આપડી ભાપડી થાતી આવસ એમ નહી એક તો તગારો નાખવા ગઈ હતી ભાભી હવે હું બકડીયા નાખવા નથી જવાની આ કા મરી ને ભૂત થાય છે એલી પણ આવા કાળા તડકે ધોળે દિવસે તો ભૂત ભયા કે હા શું કહું છું હવે છે ને હું તગારા નાખવા નથી જવાની તગારા નાખું ને તે પાછા તગારા આવે છે હું નથી જવાની તગારા નાખે તો તગારા પાછા આવે છે હા કેવી તું તો ગાંડા જેવી વાત કરસ તગારા તો કોઈ દી પાછા આવે હાલે હાચું અલે અલે નાખે કઈ ન થાય ના ના હું નથી જવાની તો કઈ નહીં હાલ હું તારી ભેગી આવું હુંય જરી જોઉં તો ખરી ભૂત કેવું ઉકસે ને કેવા તગારા પાછા આવે હાલો એ ના ના તું રવા દે તારા નથી જવું અરે જવા જો ને હું નથી જવું ના રવા દે નથી જવું અરે પણ જવા જો ઓલી બીવે નહીં એકલી એમ નહીં બકુલ આ તાર ભાઈ ભી જાય તો ભૂત નો બીવે આ તો હું તો બિચારા ભૂત હાટું થઈને ના પાડતો પણ હું શું કહું દીપકભાઈ આ અત્યારે ભર બપોરે કઈ ભૂત થોડું હોય ભૂત ન હોય તો આ તો ઉકરડામાં છે ને કુચરું બુચરું નીકળ્યું હોય ને આ બીગી હોય ને આપણી વાડી ભૂત થાય ના રે ના સવાલ જ નથી ને તો તો બાપી આ એમે બકડ્યું નાખ્યું ને પાછું આવ્યું છું આ નાખી દીધું ક્યાં પાછું આવ્યું લેતો લે હું લઈ લવાઉં બકડ્યું હા દીપકભાઈ હા આપણે આવું કરડો છે ને હસન ભૂત થતું છે ના રે ના એ ખો આ તો બધા નહીં કામ કરવાના છે ને બાના છે બાકી ભૂત થોડું થાય અને એ આપણી વાડીમાં સવાલ જ નથી ને થાય જ નહીં ને મોળ આપણી પાસે બકડિયા વેવરા હોય ને એટલે આવા બાના કાઢતા હોય પણ આમ હા ભાઈ આપણે છે ને મક્કમ થઈ જવાનું છે ગમે એવા બાના કાઢે ને તો આપણે એ ખળીના બે કટકા કરવાના થાતા જ નથી આમ જો આફલા ફાફલા થતા આવે હું ચૂપ છું અરે બકુલ ભાઈ ન્યા સાચું કા ભૂત થાય મને તો કઈ દુખે છે તમે જાઓ તમને તો કઈ નો દુખાવો ન જો આ બહેરણ કામ ન કરવું હોય ને એટલે બધા બાના કાઢે આ બકડીઓ રહ્યું આ નાખું છે કેવું પાછું આવે એવું પાછું ન આવે એક કામ કરો ઢોર ડોક્ટર ને બતાવી દો જાઓ કેમ ઢોર ડોક્ટર ને હું કચરો જનાવર છું તો લખણ તો જનાવર જેવા થતા જાય છે મારા લખણ જનાવર જેવા થતા જાય છે હાસું બકુલ હું હાસું એટલે મારા જનાવર જેવા લખણ છે એમ તેમ કે હાસું એમ ન કેતો ભૂત થાય છે ને એ હાસું મેં આમ બકડીઓ નાખ્યો ને ઘૂમ કરતું બકડીઓ પાછું આવ્યું બોલ હું વાત કરો છો હા આપણે ઉકડમ ભૂત થવા માંડ્યું હા હવે એક કામ કરો લાવ 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 બકડીઓ હવે છે ને આ વખતે હું બકડીઓ ઘા કરું જાણ કેવું ભૂત થાય ને મારે જવું છે હું કેવું બકડીઓ પાછું આવે હાલ હાલો જોઈએ હાલો ભાઈ હાલો જો બકુલ આ મારે છે ને જિંદગીમાં પહેલો બનાવ આ બે ને અરે જે થયું મને ખબર નથી પણ અહીંયા આવીને હવામાં હવામાં મેં આમ કરીને આમ બકડીયું નાખ્યું ને ઘડેક થયું ત્યાં મારો બેટો ઘૂમ કરતું બકડીયું મને ટેપીને આમ પડ્યું બોલ તું ઉભો ને તારે આમ બકડીયું નાખ્યું ને તે ફટ સારાનું પાછું આવ્યું અરે બકુલભાઈ મેં તો બકડીયું નાખ્યું ને તો કચરા હતું તું પાછું મારી ઉપર આવ્યું પણ આ પ્લાસ્ટિક નું બકડીયું છે એ તો તમે જોવો આ લબડ નું બકડીયું હોય ને એ આમ ઘા કરો ને પાણો આમાં પડ્યો હોય કે ખતર ભેગો ત્યાં અફડાતું હોય એટલે પાછું આવતું હોય ઉલ્લી એમ જ કે ભૂત થઈ ગયું લ્યો આ જો મારા હાથમાં છે ને આ વખતે લોખંડ નું બકડ્યું છે અને હું ઘા કરું હમણાં કેવું પાછું આવે જોજો હમણાં નાખતો નાખતો જોજો હમણાં ધ્યાન રાખજો પાછું આવે ને મને તો કહેજો એવું ભૂત એવું કાંઈ ન હોય જોજો એ બકુલભાઈ તો હું ધરમસિંહભાઈ છું ધરમસિંહભાઈ એટલે પણ તમે અહીંયા ઉકડામાં આવીને હું કામ બેઠા આમ અમારે એરિયા આવીને બેહાય ને ખાટલે પણ એમાં દીપકભાઈ છે ને એમાં એવું છે ને કે હું જ્યાં વાડી ખાટલા આવીને બેહું ને તો મારી કાંક ને કાંઈક કઠણ બોલે છે બરોબર એટલે મેં કીધું ને વાડીએ બે ભાઈને કીધું છે ને વાડીએ નથી જવું એટલે મેં કીધું સીધો છે ને ઉકડા પાસે ને બેહું એટલે મેં કીધું મારા મને થોડીક શાંતિ મળે પણ એમ ને કે ખાટલા આવીને બેસતા હોય તો વારા ઘડીએ કઠણ ન હોય ઉકડામાં પાસે હંતાઈને બેસી ગયા તે
પણ ખાટ લાવીને તણે ખોતે તોલા તોડ્યા એકવાર કેડે ખોજી જો એકવાર મદની માછું કવડી ગઈ એટલે કઠણે છે મારી જા ઠીક એટલે તમે ખાટ લાવીને બેહો તમારે તોલા તૂટે એમ ને બકુલ આને કહેતો આયા તમે તોલા ન તૂટ્યો આયા તણે ખોતે તોલા તોડ્યા તેમ તણે ખોતે તગાર આવા દીધા મારે માથે તો પણ એમ નહીં તો પાસા તમે ઘા કરતા હતા તો પાસો હું ઘા કરું ને તણે ખોતે તોલા મો તો પછી પાસો મારો નો ઘા કરવો જોયો ને એટલે આયા શાંતિ નહીં મારે એમ એ છે ને બકુલ આમાં હું ખબર છે જેના ભાગમાં કઠણાઈ માંડી હોય ને એને નેત કેતા ભોમ જ ભાલા ઉગે ઈ આનું નામ બસ હે ને જોયું અમારાથી કંટાળીને ઉકાડા પાસે બેહવા આવ્યા તોય ન્યા તોલા તૂટ્યા લ્યો હવે આમાં અમારું કઈક વાક ખરો કયો લ્યો